તો અરવલ્લી જિલ્લામાં પણ મુસ્લિમ કોઓર્ડિનેશન કમિટી મોડાસા દ્વારા સીએએ અને એનઆરસી અને એનપીઆરના કાયદા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પોતપોતાના ધંધા રોજગાર બંધ કરીને ધરણા પ્રદર્શન યોજીને સખ્ત વિરોધ દર્શાવ્યો છે. ભારત બંધના એનાલને લઈને મોડાસામાં સીએએ એનઆરસી કાયદાના વિરોધમાં લઘુમતી વિસ્તારમાં બજારો સજ્જડ બંધ રાખી ધંધા રોજગાર બંધ રાખીને ધરણા યોજાયા. છેલ્લા 1.5 મહિનાથી અરવલ્લી મુસ્લિમ કોઓર્ડિનેશન કમિટી મોડાસા દ્વારા આ કાયદાના વિવિધ કાર્યક્રમોનો વિરોધ કરી રહ્યા છે. દેશના ધર્મના આધારે ભેદભાવ કરનારો એવો કાળો કાનૂન સીએએ એનઆરસી અને એનપીઆરના વિરોધમાં મોડાસામાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અરવલ્લી મુસ્લિમ કોઓર્ડિનેશન કમિટી મોડાસાના એલાન મુજબ કાળા કાયદાઓ વિરુદ્ધ લાગણીઓને પ્રદર્શિત કરતા પ્લે કાર્ડ અને બેનરો સાથે આ ધરણા પ્રદર્શનમાં લઘુમતી સમાજ હાજર રહ્યો અને વિરોધ દર્શાવ્યો. કમિટીના એલાનની સામે રાખીને પોતાનો ધંધો રોજગાર બંધ કરીને ધરણા કાર્યક્રમમાં લોકો જોડાયા. લઘુમતી સમાજ દ્વારા અગાઉ પણ મોડાસામાં સ્વયં ધંધા રોજગાર બંધ કરફ્યુ પાડીને પોતાના છત પર થાળી વેલણ ખખડાવીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. ધરણા કાર્યક્રમમાં કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. દેશના કેટલાક ભાગોમાં જ્યારે હિંસક આંદોલન થઈ રહ્યા છે ત્યારે મોડાસા શહેરમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ બંધ પાળ્યો અને સમગ્ર દેશના મુસ્લિમ સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. છેલ્લા 1.5 મહિનાથી આ કાયદાનો સખત વિરોધ કરી રહ્યા છે. માતાઓ, બહેનો, બાળકો, નવયુવાનો, બુઝુર્ગો, તમામ લોકો આ કાળા કાયદાના વિરુદ્ધમાં સડકો પર ઉતરી આવે છે. અરવલ્લી મુસ્લિમ કોઓર્ડિનેશન કમિટી તરફથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે. વિવિધ કાર્યક્રમો દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ ભાઈઓ માટે અલીના સોસાયટીમાં રાખેલ છે, તેમાં ખૂબ જ પ્રમાણમાં લોકો પોતાના જાતે ધંધા રોજગાર બંધ કરીને અહીંયા ઉમટી પડ્યા છે. એ વસ્તુ દર્શાવે છે કે લોકો આ કાયદાનો વિરોધમાં છે અને સરકાર એ વાતનું સંજ્ઞાન લે કે જ્યાં સુધી આ કાયદો પાછો નહીં લે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. આ એક સંવિધાનની લડાઈ છે, એમાં દલિતો, આદિવાસી, ઓબીસી તમામ વર્ગના લોકો, માત્ર મુસ્લિમો વિરોધ નથી કરી રહ્યા પણ તમામ વર્ગના સંવિધાન પ્રેમી લોકો, જે ભારતનો આઈડિયા ઓફ ઇન્ડિયા છે એમાં માને છે, તમામ લોકો આજે સંવિધાનને બતાવવા માટે, સંવિધાનને બચાવવા માટે કટિબદ્ધ છે. એ એનપીઆર અને એનઆરસીના સખત વિરોધ માટે અમે આ કાર્યક્રમ આપ્યો છે. ભારત લોકશાહી દેશ છે. ભારત એ તમામ અહીંયા વસતા લોકો માટેનો દેશ છે. એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન સાખી લેવામાં નહીં આવે. મુસલમાનોનો દેશ વર્ષોથી રહ્યો છે અને મુસલમાનો આજે રોડ પર આવી ગયા છે પોતાના દેશને પોતાનું કહેવા માટે, જેના સાથે દલિતો, આદિવાસીઓ અને ઓબીસી એ બધા અમારા સાથે છે. આ સંઘર્ષ છે, આ અમારી લોકશાહી અધિકાર છે, જેને અમે લોકશાહીપૂર્વક આગળ વધારીશું અને આ સંઘર્ષ ત્યાં સુધી પૂરો નહીં થાય જ્યાં સુધી આ કાળો કાયદો પાછો લેવામાં નહીં આવે. વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, મોડાસા, અરવલ્લી.